નમસ્કાર, હું હેમિલ લાઠિયા આપનું ભવિષ્ય કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ થઈ 24 જુલાઈ 2014, ગુરુવાર, અષાઢ વદ તેરસ છે. આજે મૃગશીર્ષ નક્ષત્ર મિથુન રાશિ છે. આજે આપણે જોઈશું રાશિચક્રની 12 રાશિનું ફળકથન. તો શરૂઆત કરીએ રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિથી. મેષ રાશિ નામાંક્ષર છે અ લ ઈ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સાધારણ છે. આજના દિવસે રોજિંદા કામકાજ મુજબ દિવસ પસાર થાય, મિત્ર વર્તુળ જોડે હરવા ફરવાના પ્રસંગ બને, કોઈ જગ્યાએ પ્રવાસનું આયોજન પણ થાય તેવા સંજોગો આજે સંભવિત બની શકે છે. સરકાર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કામ કરે છે, યુનિફોર્મવાળી નોકરી કરી રહ્યા છે, સોના કે જવેરાતને લગતું કામ કરે છે તેવા લોકો માટે આજે કામકાજમાં થોડીક વ્યસ્તતા રહે, પરંતુ દિવસને અંતે કામકાજ શાંતિથી પૂર્ણ થાય તેવા સંજોગો કહી શકાય. માર્કેટિંગ ફિલ્ડમાં આજે શક્ય હોય એટલી વધુ મહેનત વધુ યોગ્ય છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરે છે તે લોકો પોતાના અનુભવને આધારે નાનું કામ કરે એ સલાહ ભર્યું છે. વૃષભ રાશિ નામાંક્ષર છે બ વ ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. માનસિક ઉદ્વેગ વધુ રહે, વાત વાતમાં ગુસ્સો વધુ આવે તેવા સંજોગો સંભવિત છે. વાહન ધીમેથી ચલાવવું, મુસાફરીમાં પણ તકેદારી રાખવી. પડવા વાગવા લપસવાના યોગ છે, માટે તેમાં પણ તકેદારી વધુ ઇચ્છનીય છે. ડાયાબિટીસ, એલર્જી અથવા જે સ્ત્રીઓને સ્ત્રીજન્ય દર્દ હોય તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડીક તકેદારી વધુ રાખે એ વધુ ઇચ્છનીય છે તેમ જરૂરથી કહી શકાય છે. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસે મેષ રાશિના જાતકો સાથે તેમજ ધનરાશિના જાતકો સાથે ક્યાંય વધુ મતભેદ કે ઉગ્રતા ન થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જોખમથી દૂર રહેવું જરૂરી છે. મિથુન રાશિ નામાંક્ષર છે ક છ ધ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. ઉત્સાહ વધુ દેખાય, આજે કામકાજમાં નવીનતા પણ દેખાય. વાર્તાલાપ દરમિયાન પોતાના મનની વાત ક્યાંક રજૂ કરવાની પણ તક મળે તેવા સંજોગો સંભવિત છે. માર્કેટિંગ ફિલ્ડમાં શક્ય હોય એટલું વધુ મહેનત આજના દિવસ માટે યોગ્ય છે. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યા છે તેવા લોકોએ પરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવવો. જે વિષય શીખવામાં અઘરું પડતું હોય એ વિષય શીખવામાં મહેનત વધુ કરવી એ વધુ જરૂરી છે તેમ ચોક્કસપણે કહી શકાય છે. કોમ્પ્યુટરને લગતું કામકાજ હોય, દલાલીને લગતું કામકાજ હોય, કંઈ પણ વસ્તુનું ટ્રેડિંગ કરો છો કે ભાગીદારીમાં કામ કરો છો તેવા લોકો માટે આજના દિવસે કામકાજમાં ઉત્સાહ આત્મવિશ્વાસ સારો જોવા મળે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તે લોકો પોતાના અનુભવને આધારે નિર્ણય લઈને કામ કરે તો લાભ સંભવિત છે. કર્ક રાશિ નામાંક્ષર છે ડ હ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. રોજબરોજના કામકાજ મુજબ દિવસ પસાર થાય. જે લોકો રોજબરોજનું કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે તેવા લોકો માટે કામકાજમાં થોડીક વ્યસ્તતા રહે તેવા સંજોગો સંભવિત છે. કુટુંબ જોડે, મિત્રો જોડે આજે હરવા ફરવામાં કે કંઈ પણ વાર્તાલાપમાં સમય સારો પસાર થાય. કોઈ પણ જગ્યાએ પ્રવાસનું આયોજન પણ સંભવિત છે. માર્કેટિંગ ફિલ્ડમાં આજે મહેનત વધુ યોગ્ય છે તેમ ચોક્કસપણે કહી શકાય છે. કર્ક રાશિના જાતકોને આજના દિવસે મકર રાશિના જાતકો સાથે થોડીક લાગણી વધુ દેખાય તેવા સંજોગો પણ સંભવિત છે તેમ કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરે છે, સિલ્વરને લગતું ટ્રેડિંગ વધારે કરે છે તે લોકો પોતાના અનુભવને આધારે નાનું કામ કરે એ વધુ યોગ્ય છે. સિંહ રાશિ નામાંક્ષર છે મ ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરો. આજે કંઈ ને કંઈ બાબતોમાં અણગમાનો સામનો કરવો પડે, મનમાં કંઈ ને કંઈ બાબતોમાં અજંપો રહ્યા કરે, આત્મવિશ્વાસનો થોડોક અભાવ દેખાય. ખટપટથી દૂર રહેવું અને વાદ વિવાદથી પણ દૂર રહેવું જરૂરી છે. વાહન ધીમેથી ચલાવવું અને મુસાફરીમાં પણ તકેદારી રાખવી વધુ ઇચ્છનીય છે. આંખ, માથું,
હાડકા અને શરીરમાં તાવ આવતો હોય તો ખાસ તકેદારી રાખવી. શેર બજાર અને કોમોડિટી બજારમાં જોખમથી દૂર રહેવું જરૂરી છે. કન્યા રાશિ નામાંકસર છે પ ઠણ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. રોજબરોજના કામકાજની જેમ દિવસ પસાર થાય. જે લોકો રોજબરોજનું કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો નોકરી કરે છે, તેવા લોકો માટે કામકાજની અણધારી વ્યસ્તતા રહે, પરંતુ દિવસને અંતે કામકાજ શાંતિથી પૂર્ણ થાય તેવા સંજોગો પણ કહી શકાય. આજે ક્યાંક ક્યાંક માનસિક ઉદ્વેગ જોવા મળે, પરંતુ ધીરજથી કામ કરવાથી કામકાજ શાંતિથી પૂર્ણ થાય તેવા સંજોગો પણ કહી શકાય છે. આજના દિવસ દરમિયાન કઈ નવીન કાર્યનું આયોજન કરવાનું હોય તો તેમાં નાણાં અને સમયનો વ્યય થાય તેવા સંજોગો પણ આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. જે લોકો કોઈ પણ જગ્યાએ નોકરી માટે અથવા કામ ધંધા માટે ફેરબદલી ઈચ્છતા હોય તેવા લોકોએ આજે ધીરજ વધુ રાખવી વધુ જરૂરી છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં અનુભવ મુજબ નાનું કામ કરવું વધુ ઈચ્છનીય છે. તુલા રાશિ નામાંકસર છે ર ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. ઉત્સાહ ઉમંગ વધુ જોવા મળે, ધાર્યા કામ થાય. ઘણા વખતથી કોઈ કામની મહેચ્છા રહેતી હોય તે પણ યોગાનુયોગ પૂરી થાય તેવા એંધાણ દેખાય તેવા સંજોગો સંભવિત છે. વિદ્યાર્થી વર્ગે વિદ્યાભ્યાસમાં વધુ ધ્યાન આપે એ વધુ ઉચિત છે. માર્કેટિંગ ફિલ્ડમાં આજે વધુ મહેનત પણ સારું ફળ આપી શકે છે. તદુપરાંત જે લોકો કલર, કેમિકલ, કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે તેવા લોકો માટે કામકાજમાં ક્યાંક નવીનતા દેખાય તેમ પણ સંભવિત છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં અનુભવ મુજબ કામ કરવાથી લાભ સંભવિત છે. વૃશ્ચિક રાશિ નામાંકસર છે ન ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. માનસિક તણાવ વધુ દેખાય. આજના દિવસે ખટપટથી દૂર રહેવું તેમજ ઈર્ષાળુ વર્ગ સાથે વધુ વાદ વિવાદ ન થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમેથી ચલાવવું અને મુસાફરીમાં પણ ધ્યાન આપવું વધુ જરૂરી છે તેમ પણ કહી શકાય છે. વૃશ્ચિક રાશિના જાતકોને તુલા રાશિના જાતકો સાથે, મેષ રાશિના જાતકો સાથે તેમજ મિથુન રાશિના જાતકો સાથે થોડીક વિશેષ કાળજી વાર્તાલાપ દરમિયાન રાખવી પણ જરૂરી છે તેમ કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં જોખમથી દૂર રહેવું જરૂરી છે. ધનરાશિ નામાંકસર છે ભ ફ ધ. ધનરાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. ઉત્સાહ ઉમંગ દેખાય, ધાર્યા કામ થાય. આજે કંઈક નવીન કામ માટે કંઈ પણ જગ્યાએ મિલન મુલાકાત થાય તે પણ ફળદાયી સાબિત થઈ શકે છે. આજે તમારી પ્રતિભા અન્ય લોકો આગળ સારી તરી આવે તેવા સંજોગો પણ કહી શકાય છે. બેન્કિંગ સેક્ટરમાં જે લોકો કામ કરે છે, સરકાર ક્ષેત્રે જે લોકો કામ કરી રહ્યા છે તેવા લોકો માટે આજના દિવસે તેમને તેમના કામકાજમાં આત્મવિશ્વાસ સારો જોવા મળે. માર્કેટિંગમાં શક્ય હોય એટલી વધુ મહેનત વધુ યોગ્ય ફળ આપે તેમ પણ કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે, બેન્કિંગ સેક્ટરના શેરોમાં કામ કરે છે, બેન્ક નિફ્ટીમાં કામકાજ વધારે કરે છે, ગોલ્ડને લગતા ટ્રાન્ઝેક્શન વધારે કરે છે તેવા લોકો માટે પોતાના અનુભવ મુજબ કામ કરવાથી લાભ સંભવિત છે. મકર રાશિ નામાંકસર છે ખ જ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. આજના દિવસે માનસિક ઉદ્વેગ વધુ રહે, કંટાળાજનક સ્થિતિ દેખાય, થોડાક વિચારો પણ નકારાત્મક આવે. પ્રભુ ભક્તિમાં ધ્યાન આપવાથી કામકાજ શાંતિથી પૂર્ણ થાય તેવા સંજોગો આજે સંભવિત છે તેમ કહી શકાય. વાહન ધીમેથી ચલાવો, મુસાફરી પણ સંભાળીને કરવી જરૂરી છે. કમરની તકલીફ, હાડકાની તકલીફ, છાતીની તકલીફથી જરા સાચવો. શેર બજાર અને કોમોડિટી બજારમાં જોખમથી દૂર રહેવું સલાહભર્યું છે. કુંભ રાશિ નામાંકસર છે ગ શ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે.
આજના દિવસે ઉત્સાહ અને આત્મવિશ્વાસ સારો રહે, કામ કરવાની ધગશ દેખાય, હરવા ફરવાના પ્રસંગ બને, કોઈ જગ્યાએ મુસાફરી પણ સંભવિત છે, જૂની ઓળખાણ તાજી પણ થાય, માર્કેટિંગમાં આજે શક્ય હોય એટલી વધુ મહેનત વધુ યોગ્ય છે. જે લોકો રોજબરોજનું કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો કામ કરે છે, તેવા લોકો માટે કામકાજની કદર આજના દિવસે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે પણ થાય તેવા સંજોગો પણ સંભવિત છે. કન્સલ્ટન્સીને લગતા વ્યવસાય છે, કાનૂની સલાહકાર છે, કોમ્પ્યુટરને લગતું કામકાજ કરી રહ્યા છે, લાકડાનું કામ, ચામડાનું કામ, ધાતુનું કામ કરે છે, તેવા લોકો માટે કામકાજમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ સારો જોવા મળે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે, નેચરલ ગેસ અને ક્રૂડ ઓઇલને લગતા કામકાજ કરે છે, તે લોકો પોતાના અનુભવને આધારે નિર્ણય લઈને કામ કરે તો લાભ સંભવિત છે. મીન રાશિ નામાંકર છે દ ચ ઝ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. રોજબરોજના કામકાજ મુજબ દિવસ પસાર થાય. જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો કામ કરે છે, તેવા લોકો માટે કામકાજનું ભારણ આજે થોડુંક વધુ લાગે, પરંતુ દિવસને અંતે કામકાજ શાંતિથી પૂર્ણ થાય તેવા સંજોગો પણ કહી શકાય છે. બેન્કિંગ સેક્ટર, મેનેજમેન્ટ સેક્ટર, ગવર્મેન્ટ સેક્ટરમાં જે લોકો કામ કરે છે, ધાર્મિક સંસ્થા, સામાજિક સંસ્થા સાથે કામ કરે છે, તેવા લોકો માટે આજે અણધાર્યા કામકાજની વ્યથા વધી શકે તેવી પણ સંભાવના છે, પરંતુ દિવસને અંતે કામકાજ એ પણ શાંતિથી પૂર્ણ થાય તેમ કહી શકે છે. જે લોકોને ચામડીને લગતા દર્દ છે, એલર્જી છે, ડાયાબિટીસ છે, અથવા જે સ્ત્રીઓને સ્ત્રીજન્ય દર્દ છે, તેવા લોકોએ આરોગ્ય બાબતે તકેદારી વધુ રાખે તો વધુ ઇચ્છનીય છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે, બેંક નિફ્ટીમાં કામકાજ વધારે કરે છે, બેન્કિંગ સેક્ટર, કોમ્પ્યુટર સેક્ટર, કન્સલ્ટન્સી સેક્ટરમાં કામકાજ વધારે કરે છે, એગ્રો કોમોડિટીમાં હળદર, સોયાબીન, ચણામાં કામકાજ વધારે કરે છે, ગોલ્ડ અને સિલ્વરમાં કામકાજ વધારે કરે છે, તે લોકો પોતાના અનુભવને આધારે નાનું સરખું કામ કરે એ જ ઘણું અગત્યનું છે. આવતીકાલે આપણે ફરીથી મળીશું આપણું ભવિષ્ય કાર્યક્રમમાં. ત્યાં સુધી મને હેમિલ લાઠિયાને રજા આપશો. નમસ્કાર.